પહેલાં હું એકલી ઊભી નહોતી થતી, અત્યારે હું સપોર્ટ વગર ઊભી થઈ જાઉં, કોઈની મદદની જરૂરત નથી, પણ ચાલી શકું છું. સપોર્ટ વગર ચાલી ઊભું પણ નહોતું થવાતું અને ચાલતું પણ નહોતું, હવે ચાલી શકું છું. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. मारू नाम मालती बहन छे. मने कमर में बहुत दुखावो थतो, उभू थवातो नतो, चलातो नतो. પછી આમ ઊભો થાય તો બેસીએ, બેસી બેસીએ તો ઊભું ન થાય, એક હાથ પકડીએ તો ન માંડ માડાનો હાથ પકડી મદદ કરે, એ કરવા વાળું હતું નહીં. કેમ કે ઓનો બાબુ આવ્યો હતો, એને પાછું બિચારી સિઝિયર હતું, એટલે એકલા હતા અમે બે. બધા એવું જ કહેતા હતા, એટલી ઉંમરમાં કરાય જ નહીં, કે જે હોય એવું બધા એ જ બોલે, ન કરાય ન કરાય ન કરાય. એમાં એમાં જ માં વેરાન થઈ ગયું, બધાને માની માનીને સમજાવી કે તમે ગમે એમ કરીને ઓપરેશન તો કરાવો જ, નહીં કરાવો તો હેરાન થઈ જશો તમે, હું થઈ એમ. તમે આજે મને 7-8 મહિના થયા છે ઓપરેશન કર્યા, એ પછી મને ઘણું સારું છે અને હું કામ થોડું થોડું કરી શકું છું, પણ તોય કરી શકું, બીક ન જાય પડવાની. કે ઓલું તો પહેલા તો મને હાથ પકડે તો જ ઊભી થઈ શકતી. હું નાના મોટા ઘરકામ અને રસોઈ કરી શકું છું, હું કોઈની મદદ લીધા વગર બાથરૂમ સંડા જઈ શકું છું અને કામ કરી શકું છું. મારું નામ ભાસ્કરભાઈ રામચંદ્ર ભટ્ટ છે, રહેવાનું નિકોલ છે. પહેલાં અમે નિગમમાં રહેતા હતા અને અત્યારે નિકોલમાં રહીએ છીએ. અમારા મિસિસ માલતીબેન બી ભટ્ટ, ઉંમર 72 યર્સ, એમને કમરના મણકાની તકલીફ હતી, એટલે અમે 3-4 વર્ષ પહેલાં જ્યાં આવેલા કન્સલ્ટિંગ કરેલું. પછી બધાએ શું કીધું આજુબાજુવાળાએ કે ભાઈ ઓપરેશન તો ન કરાવાય, આ ઉંમરમાં ઓપરેશન હોય 70 વર્ષે. એટલે અમે પાછું થોડોક વિચાર માંડી વાળ્યો કે ઓપરેશન નથી કરાવ્યું, એ કે પથારીમાં બધું કરવું પડે, તમારી સેવા કોણ કરશે, તમને કોણ રાંધી દેશે, તમારું આ તે બધું. એટલે પછી અમે એ વિચાર પડતો મૂક્યો. વળી પાછું શું થયું, 3-4 વર્ષ પછી પાછો એકદમ દુખાવો ઉઠ્યો, પથારીમાંથી ઊભું ન થવાય, સંડાસ જવું હોય તો ન જવાય, એવી હાલત છે, પકડીને લઈ જવા પડે. એટલે પછી અમારી છોકરી અહીંયા વસ્ત્રાલમાં રહે છે, એ આવી અને નક્કી કર્યું કે ગમે એમ થાય તને ઓપરેશન તો કરાવી જ નાખીએ, ચાલ આપણે એકવાર દેખાડી પછે તો પાછા જઈએ. એટલે એ ફાઇલ લઈને પાછા ગયા, ત્યાં જોયું, સાહેબને વાત કરી અને સાહેબ કે આવી જાઓ, બીજી રીતે દાખલ થઈ ગયા. પછી ઓપરેશન સક્સેસ થયું, એટલે પહેલાં જે દુખાવો હતો અને અત્યારે જે દુખાવો છે એમાં ઘણો ફરક છે. પહેલાં શું હતું, એને કોઈની મદદ લેવી પડતી, ચાલી નહોતા શકતા અને ઘણી જાતના ચીલો વાપરતા, ઓર્થો આ તે વૈદ્યનાથનું, પણ એ તેલથી કાંઈ શું, તેલ લગાડે એટલી વાર રાહત રહે, પછી પાછું એનું એ. એટલે પછી અમે ઓપરેશન કરી જ નાખ્યું અને ઓપરેશન કર્યા પછી જરા તકલીફ થઈ તો સાહેબની વાત કરી તો ગોવિંદભાઈને મોકલ્યા. લિવેલ હોસ્પિટલના સ્ટાફમાંથી ગોવિંદભાઈ આવ્યા, સ્ટાફનો માણસ. પણ પહેલાં જે કર હતો એના કરતાં તો અત્યારે ઘણો સારો છે, ઘરના બધા કામ કરે છે, સમજાય, વાસણ આ તે બધું. એટલે હું તો એ કહેવા માગું છું કે ઓપરેશન કરાવવું તો આમ સારું જ છે, પણ ઓપરેશન પછી એ ધ્યાન રાખવું પડે, નહીંતર પાછી પહેલાં જેવી તકલીફ થઈ જાય. એટલે મારું એમ કહેવું છે કે શરીરમાં મણકાની તકલીફ હોય, કમરની તકલીફ હોય કે ગાદીની તકલીફ હોય કે બીજી કોઈ તકલીફ હોય તો લિવવેલ હોસ્પિટલનો સંપર્ક કરવો અને ત્યાંના ડૉક્ટરને બતાવી અને યોગ્ય માર્ગદર્શન મેળવવું. એટલે ત્યાં અમે ડૉક્ટર સાહેબે ઓપરેશનની તારીખ આપી તો પછી અમે દાખલ થઈ ગયા. પછી સ્ટાફના બધા મેમ્બર્સ બહુ સારા, બધાએ સાથ સહકાર આપ્યો અને ડૉક્ટર સાહેબે પણ 2-3 વાર વિઝિટમાં આવતા અને બહુ મજા, શાંતિથી વાત કરતા હતા. એટલે ઓપરેશન સક્સેસ જ ગયું છે. માણસો શું કહે છે કે 100%, પણ અહીંયા જે લિવેલ હોસ્પિટલવાળા તો 101% રાહત આપે છે. એટલે ઓપરેશન સક્સેસ થઈ ગયું. એટલે હું એમ કહેવા માગું છું કે ડૉક્ટર સાહેબ
તેમજ અહીંયા સ્ટાફે જે મદદ કરી છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. હિતેશભાઈ પટેલ સાહેબને પણ ધન્યવાદ અને એના સ્ટાફને પણ ધન્યવાદ છે.